હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાનના આજના પિરિયડમાં આપણે સૌ પ્રથમ હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું તો તમે શ્વાપોથીમાં પાઠ નવ પ્રશ્ન એકથી પાંચ પૂર્ણ કરવા આપેલા હતા તો દરેક જણા પોતાની શ્વા ખોલશે અને તમે લખેલા જવાબો તમે ચેક કરતા જશો જો ભૂલ હોય તો સુધારી લેશો ચલો શ્વાપોથી પાઠ નવ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં નંબર એક ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે સી બી સ્તર કયા પ્રકારની ભૂમિનો અંત અંતઃ શ્રવણ દર સૌથી ઓછો છે બી ચીકણી ભૂમિ કયા પ્રકારની ભૂમિ માટલા રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે બી ચીકણી ભૂમિ એક ભૂમિના નમૂના માટે બસો પચાસ મિલી પાણીના અંતઃશ્રવણ માટે પચાસ મિનિટનો સમય લે છે તો તેનો અંતઃશ્રવણ દર કેટલો બી પાંચ મિલી પ્રતિ મિનિટ કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે ડી ચીકણી અને ગોરાળું પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને ખાલી જગ્યા પદાર્થો કહે છે સેન્દ્રિય ખાલી જગ્યા પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે સેન્દ્રિય ખાલી જગ્યા ભૂમિની ભેજ ધારણ ક્ષમતા સૌથી ઓછી છે રેતાળ ગોરાળુ ભૂમિ રેતી માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે જેને ખાલી જગ્યા કહે છે કાપ ખાલી જગ્યા ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે રેતાળ પ્રશ્ન ત્રણ માત્ર ઉત્તર લખો નંબર એક ખડકોના તૂટવા માટે કઈ ક્રિયા જવાબદાર છે અપક્ષ્ય ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે એ સ્તર વનસ્પતિની વૃદ્ધિ માટે કઈ ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે ગોરાડુ ભૂમિ કયા પ્રકારની ભૂમિની જલધારણ ક્ષમતા સૌથી વધુ છે ચીકણી ભૂમિ કયા પ્રકારની ભૂમિનો અંતઃશ્રવણ દર સૌથી વધુ છે રેતાળ ભૂમિ કયા પ્રકારની ભૂમિમાં ખૂબ જ ઓછી હવા હોય છે ચીકણી ભૂમિ કઈ ભૂમિ હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે રેતાળ ભૂમિ ચાર ખરા ખોટા લખો દ્રવ્યો વધુ અને સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે ખોટું વરસાદ પડતા રેતાળ ભૂમિમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે ખોટું ગોરાડુ ભૂમિ પાક ઉગાડવા માટે ઉત્તમ છે સાચું ગોરાળુ ભૂમિ રેતી માટી અને કાપની બનેલી છે સાચું રેતાળ ભૂમિમાં કરણ જોવા મળે છે ખોટું રેતાળ જમીન ઘઉંના પાક માટે ઉત્તમ છે ખોટું પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં ઉત્તર લખો એમાં પ્રશ્ન સેન્દ્રીય પદાર્થો એટલે શું તો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે અપક્ષ્ય એટલે શું તો કે ભૂમિ એ પાણી પવન અને વાતાવરણ દ્વારા મોટા ખડકોના તૂટવાથી બને છે આ પ્રક્રિયાને અપક્ષ્ય કહે છે ભૂમિની રૂપરેખા એટલે શું તો કે ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે આને ભૂમિની રૂપરેખા કહે છે ભૂમિના બંધારણના ઘટકો જણાવો તો ભૂમિના બંધારણના ઘટકો કાંકરી રેતી માટી અને સેન્દ્રિય પદાર્થો છે પથ્થરો એટલે કે ખડકો તૂટવાની ક્રિયામાં કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે તો પથ્થરો તૂટવાની પ્રક્રિયામાં પાણી પવન અને વાતાવરણ જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે તો ભૂમિના મુખ્ય ત્રણ પ્રકારો છે નંબર એક ભૂમિ નંબર બે ચીકણી ભૂમિ નંબર ત્રણ ગોરાડો ભૂમિ નંબર સાત ભૂમિનું ઉપરનું સ્તર કેવું હોય છે તો ભૂમિનું ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે નંબર આઠ આધાર ખડક એટલે શું તો કે ભૂમિના ત્રીજા સ્તર સી સ્તરની નીચે કોદાળી વડે ખોદવું અઘરું પડે તેવું ખૂબ જ સખત સ્તર આવેલું છે તેને આધાર ખડક કહે છે રેતાળ ભૂમિ કોને કહે છે તો જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેને રેતાળ ભૂમિ કહે છે ચીકણી ભૂમિ કોને કહે છે તો જે ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તેને ચીકણી ભૂમિ કહે છે ગોરાળુ ભૂમિ કોને કહે છે તો જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તેને ગોરાળુ ભૂમિ કહે છે ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિની ઉપરની સપાટી શા માટે ચળકતી લાગે છે તો ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી પાણીની બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે તેથી ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે નંબર તેર ભૂમિનું ધોવાણ એટલે શું તો કે પવન અને વરસાદના પાણીના પ્રવાહથી ભૂમિના ઉપરના સ્તરના કણો છૂટા પડી દૂર ઘસડાઈ જવાની ક્રિયાને ભૂમિનું ધોવાણ કહે છે અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે હવે તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પાઠ નવ પ્રશ્ન નંબર છ અને પ્રશ્ન નંબર સાતના જવાબો પૂર્ણ કરવાના રહેશે જેના જવાબોની ચકાસણી આપણે આવતા પિરિયડમાં કરીશું